દિવર્ષ, તમે હવે અમને સાંભળી શકો છો? હા જી જી. તો દિવર્ષ, ઓફકોર્સ જે રીતે માર્કેટ ઉપર ગયું હતું ને જે રીતે આપણને ગુડ ડેઝ બતાવ્યા, અને એક આપણે એવું વિચારી રહ્યા હતા કે હવે એક કરેક્શન આવશે અને એ આવ્યું, પણ આપણે એક્સપેક્ટ નતા કરી રહ્યા હતા કે આટલો બધો ફોલ આવશે. પણ એ જોતા ગઈકાલે જે થયું, એક એફઆઈઆઈનું નેટ સેલિંગ બી આટલા દિવસો પછી આવ્યું, એ એક કન્સર્ન હતો. અને 30 ઓક્ટોબર પછી આવું હેવી જે નેટ સેલિંગ ફર્સ્ટ આવ્યું એ આપણે જોયું. સાથે જ હવે આગળ જતા જે યુકેમાંથી સમાચાર આવી રહ્યા છે, જે મ્યુટેટિંગ વાયરસના સમાચાર આવી રહ્યા છે, એક ડર પેદા કરી રહ્યું છે વર્લ્ડ ઓવરમાં. કારણ કે આપણે જોયું કે ફ્લાઇટ્સ હવે બંધ થઈ રહી છે ત્યાંથી આવવાને જવા માટે. એક સાથે બીજી બાજુ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. સાયન્ટિસ્ટ કહી રહ્યા છે કે ભાઈ આ નવો જે મ્યુટેડ વાયરસ છે એના પર પણ આ કદાચ વેક્સિન કામ કરી શકે છે. શોર્ટ શોર્ટ નથી, પણ દે આર ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ઇટ. તો અને સાથે જ તમને શું લાગે છે કે હવે જે કરેક્શન આવ્યું છે એ મે બી જે ઇન્વેસ્ટર છે, નવા ઇન્વેસ્ટર છે, એ જોઈ રહ્યા હતા કે આ એક મોકો છે એમને એન્ટર થવા માટે. તમે એ બધા પોઈન્ટને કઈ રીતે જુઓ છો ફંડામેન્ટલી, અને આગળ જતા લોંગ રન માટે શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કયા સેક્ટર્સ પર ધ્યાન તમે રાખશો, અને એફઆઈઆઈની હવે આગળ જતા શું સ્ટ્રેટેજી રહેશે? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ફોર ધ શો. એટલે ગયા વીકમાં મંગળવારે અને ગુરુવારે બે દિવસ હું આપની ચેનલ પર હતો અને બે વખત આપણે કોશિયસ સ્ટાન્સ અપનાવેલો આપણે, કીધેલું કે ઇન્વેસ્ટરોએ પ્રોફિટ બુક કરી અને સાઇડમાં રહેવું જોઈએ. ગુરુવારે અમે અમારા ક્લાયન્ટ્સને પણ એક વર્ડ ઓફ કોશનની એડવાઇસ આપેલી અને લિવરેજ પોઝિશન્સ અને જે ડેરિવેટિવ્સમાં પોઝિશન ધરાવે છે એમને, ખાસ કરીને લોંગ પોઝિશન છે એમને ચેતવ્યા હતા. એટલે હા, તમે જેમ કીધું એમ આ જે કરેક્શન આવ્યું ગઈકાલે એ એક્સપેક્ટેડ હતું, ડિરેક્શન એક્સપેક્ટેડ હતી. આટલું ફાસ્ટ અને એટલું ઝડપથી એક જ દિવસમાં આટલું બધું પડશે એવું કોઈને આશા નહોતી. હજી પણ મને લાગે છે કે ઉતાવળ ન કરવી જોઈએ. 12,800ની આસપાસ પહેલો મોટો સપોર્ટ આવે છે, એટલે જે શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ કરે છે એ લોકોને લોંગ સાઈડ તેજી કરવામાં હજી ઉતાવળ કરવી ના જોઈએ. એફઆઈના આંકડાની તમે બીજી વાત કરી, તો એફઆઈનું જે આંકડા હતા એમાં બે મોટી બલગીલ પણ ગઈકાલે હતી, અને એ જો બે બલગીલનું આંકડાઓ જો આપણે એમાંથી બાદ કરીએ તો મને એટલું લાગતું કે એ નેટ સેલ ફિગર છે, નેટ સેલની ફિગર નેટ બાયમાં પણ કન્વર્ટ થઈ શકે એમ છે. એટલે એફઆઈ તરફથી હજી પણ એટલું મોટું સેલિંગ શરૂ નથી થયું, અને મને લાગે છે કે આ જે ઘટાડો આવે છે એ ઘટાડાનો ઉપયોગ ઘણા ઇન્વેસ્ટર્સ કરશે અને એમના પોઝિશન્સમાં વધારો કરશે. જેમ મેં ગયા સપ્તાહમાં પણ કીધેલું કે આ વર્ષે ઇમર્જિંગ માર્કેટમાં અને ખાસ કરીને જેમ ડોલરમાં વીકનેસ છે એને કારણે અત્યારના એક શોર્ટ કવરિંગ બાઉન્સ આવશે, પણ પછી પાછળથી ડોલરમાં આગળ જતા વધારે વીકનેસ આવી શકે છે. ઓવરઓલ ડોલરની સામે રૂપિયાનો ભાવ લગભગ 71 સુધી પહોંચી શકે છે, અને એને કારણે ઘણા બધા જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે જે ડોલરમાં અત્યારે ઇન્વેસ્ટેડ છે, ડોલરમાંથી વેચીને ઇમર્જિંગ માર્કેટ અને કરન્સી અને ઇમર્જિંગ માર્કેટની કરન્સીમાં, ઇમર્જિંગ માર્કેટની ઇક્વિટીમાં, બોન્ડમાં પૈસા નાખવાનું પસંદ કરશે, અને એને કારણે આપણને પણ ભારતમાં પણ એનો થોડો ફ્લો આવશે. અને એને કારણે મને નથી લાગતું કે એફઆઈમાંથી તરફથી આપણને કોઈ બહુ મોટી ચિંતા આવી શકે છે. જે બજારમાં ચિંતા હતી એ વેલ્યુએશનની હતી. થોડાક જ સમયમાં 9 મહિનામાં માર્કેટમાં બહુ મોટો રાઈઝ આવી ગયેલો અને અમુક સ્ટોક્સના વેલ્યુએશન ઘણા રીચ બની ગયા હતા, એટલે એક કરેક્શન આવવું સ્વાભાવિક છે. અને કરેક્શન આવ્યું એ હજી પણ કદાચ થોડું ચાલુ રહી શકે છે. 12,800ની આસપાસ આપણે સ્ટોક સ્પેસિફિક દરેક સ્ટોકનું પસંદ કરી અને પછી ઇન્વેસ્ટ કરવાનું વિચારીશું. તમે જે કીધું કે કયા સેક્ટરને ધ્યાન રાખવા જોઈએ, તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સ આ બે એ માર્કેટના લીડર છે આ રેલીના, અને મને લાગે છે કે એ બે સેક્ટરમાં વધારે સારું ગેઇન મળી શકે છે. એ સિવાય સાયક્લિકલ સેક્ટરમાં એટલે કે ઘણી બધી કોમોડિટીઝ છે, પછી પેપર છે, ટાયર છે, આવી બધી સાયક્લિકલ ઇન્ડસ્ટ્રીઝમાં, અને જે 5 વર્ષથી લાંબા ગાળાની થીમ છે એ છે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ. એટલે કે જેમ જેમ લોકો ફિઝિકલ અસેટ્સમાંથી ઇન્વેસ્ટમેન્ટ કાઢીને મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ અને બાકીના હોમ લોન એવી બધી જે નવી પ્રોડક્ટ લેશે, એટલે એ ત્રણમાં
બેંક સિવાય ફાઇનાન્શિયલ્સમાં. આ ત્રણ ચાર થીમમાં જ મને લાગે છે કે આગળ જતા લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ડેફિનેટલી, તો આ એક વ્યૂ આલોક ઇન્ડસ્ટ્રીઝ અને લેમન ટ્રી ફ્રેશ એન્ટ્રી માટે સવાલ છે. બે વર્ષ આલોક ઇન્ડસ્ટ્રીઝ તમે ટ્રેક કરો છો કે કેમ, અને લેમન ટ્રી હોટલ બંનેમાં ફ્રેશ એન્ટ્રી માટે સવાલ છે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી? રાઈટ, હવે બંને સ્ટોક્સ ને હું ટ્રેક નથી કરતો એટલે કઈ બહુ ક્લિયર નહીં આપી શકું. એક તો આલોક માટે કહી દઉં કે હવે રીસ્ટ્રક્ચરિંગ આવ્યા પછી જે નવી મેનેજમેન્ટ છે એમના બહુ એમ્બિશિયસ પ્લાન્સ છે, એટલે એ ફ્રક્ટિફાય થાય એ પ્રમાણે આપણે એમાં વધારે કહી શકીશું. સ્પેક્યુલેશનમાં પહેલા ઘણો ઊંચો ભાવ થયેલો ને હવે કરેક્શનમાં છે, હજી પણ એકાદ ક્વાર્ટર રિઝલ્ટ આવે એની રાહ જોવી જોઈએ. હોટેલ એઝ એ ઇન્ડસ્ટ્રીમાં મને લાગે છે કે સારું એવું કોન્સોલિડેશન થઈ ગયું છે અને આ કોવિડને કારણે ઘણી બધી મોટા પ્રશ્નો ઉભા થયા હતા અને ઘણી બધી જે નબળા પ્લેયર હતા એમને એમના બિઝનેસને બંધ કરવાની ફરજ પડી છે, એટલે કોન્સોલિડેટેડ ઇન્ડસ્ટ્રી છે. હજી પણ આ કોવિડની સ્ક્વેર પારે ઘડી આવી રહી છે, એટલે મને લાગે છે કે હમણાં તો નહીં પણ જો તમે વેલ્યુ ઇન્વેસ્ટર હોય અને તમને એક રૂપિયાની વસ્તુ અત્યારે 50 પૈસાની ભાવે એટલે કે એકદમ ડીપ વેલ્યુમાં મળી રહી છે ઘણી બધી હોટલો, એટલે તમે આ સેક્ટર પર ચોક્કસથી નજર રાખો અને જ્યારે આ કોવિડ રિલેટેડ સ્કેર દૂર થાય ત્યારે મને લાગે છે કે પછી જે બાઉન્સબેક આવશે એમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી મળશે. અને એટલા માટે લાર્જ કેપ જે મોટી હોટલ છે જ્યાં આગળ ડેટની સમસ્યા નથી અને જ્યાં આગળ પ્રમોટરની ક્વોલિટી સારી છે એવી કંપની ઉપર ધ્યાન રાખવું. જી, તો જ્યાં સ્ટ્રોંગ હોલ્ડ છે, જ્યાં લાર્જ કેપ હોટેલ્સ છે એના પર તમે ધ્યાન વધારે રાખો તો સારું રહેશે, કારણ કે કોવિડનું ઉપર નીચે થાય છે તો આ શેર જે નાના શેર છે એમાં ઉપર નીચે થઈ શકે છે. પણ હવે જે નેક્સ્ટ જે દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે કિરીટ શાહ વડોદરાથી, જી કિરીટભાઈ આપનો સવાલ પૂછ્યો. મેડમ, વડોદરાથી કિરીટ શાહ બોલું છું જી, અને મારી પાસે સેલના 500 શેર છે 55 રૂપિયાના ભાવની, લગભગ 5-1 વર્ષ થઈ ગયા. ઓકે, તો હવે હું શું કરું? ગઈકાલે CNBC અવાજ ઉપર આપણા પ્રોગ્રામમાં એનું ટાર્ગેટ 85 આપ્યું હતું પ્રદીપ પંડ્યાએ. હા, તો હવે હું શું કરું? એમાં રોકાવું, મારે 5-1 વર્ષ તો થઈ જ ગયા છે, હું રોકાવા માટે બી તૈયાર છું. રોકાવો તો તમે કેટલું રોકાઈ શકો છો? રોકાઈ શકું, હું તો લોંગ ટર્મ જ છું, મારી પાસે તો 5-10 વર્ષ સુધી વાંધો નહીં. એમ જી દેવર્ષ, તમે આ કાઉન્ટર પર કહી શકશો 5 વર્ષથી લીધા છે, વધારે રોકાઈ શકે છે? 500 શેર 55 રૂપિયાના છે સેલના. સેલની વાત કરે છે ને? જી, એટલે સ્ટીલ એટલે બેઝિકલી જે મેટલ્સ છે એ સાયકલ સેક્ટર છે અને સાયકલમાં જે ડાઉનટર્ન શરૂ થયું એ વખતે એમણે ખરીદ્યું હતું. સરકારી કંપની છે અને સરકારની કંપનીઓમાં રિલેટિવલી મેનેજમેન્ટની જે પ્રોફિટ ઓબ્જેક્ટિવ હોય છે એના કરતા સોશિયલ સર્વિસનો ઓબ્જેક્ટિવ વધારે હોય છે અને એને કારણે મેનેજમેન્ટ એટલું સારું નથી હોતું, એટલે બાકી બધી સ્ટીલની કંપનીઓ કરતા આ સેલ એક ઘણું અંડર પરફોર્મ કર્યું છે. આપણે જોઈએ છીએ કે લગભગ અત્યારે જે 55 રૂપિયાનો પ્રાઇસ છે એ 2004થી આસપાસ જોઈએ તો ત્યાં છે, એટલે લગભગ 15-1 વર્ષથી ઉપરમાં 250 નીચેમાં લગભગ 30 રૂપિયા સુધી ઘટ્યો છે અને અત્યારે પાછો 55 રૂપિયાની આસપાસ આવ્યો છે. અત્યારે સ્ટીલની સાયકલ અપટર્નમાં છે, બાકી બધી સ્ટીલની કંપનીઓની જેમ આ પણ પરફોર્મ કરશે. સ્ટીલ મને લાગે છે કે કેપેસિટી જે એક્સપાન્શન થવું જોઈએ એ હવે અટક્યું છે, સામે ડિમાન્ડ ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તરફથી રેસિડેન્શિયલ હાઉસીસની તરફથી વધતી રહી છે અને એને કારણે સ્ટીલ કંપનીઓએ એમના છેલ્લા 6 મહિનામાં સારા એવા પ્રાઇસ વધાર્યા છે. એ જે વધારેલા પ્રાઇસ છે એની ઇમ્પેક્ટ આગળના ક્વાર્ટરલી રિઝલ્ટમાં દેખાશે. આ બધી કંપનીઓના ક્વાર્ટરલી રિઝલ્ટ ઘણા સારા આવશે અને એ વખતે મને લાગે છે કે અત્યારના છે એના કરતાં પણ સારા ઉપરના પ્રાઇસ મળી શકે એમ છે, એટલે એમને ઘણા વર્ષથી હોલ્ડ કર્યું છે, હજી પણ 1-1 વર્ષ હોલ્ડ કરી શકે છે. સ્વાગત છે અને આગળ વધીએ. દર્શક મિત્ર આપણી સાથે મુંદ્રાથી શૈલેષ પ્રજાપતિ. શૈલેષભાઈ, શું સવાલ? યસ સર, મારી પાસે હેપી માઇન્ડ્સના જે 50 શેર છે 300 ના ભાવે અને એપલના 6 શેર છે 3850 ના ભાવે અને કેપ્રિન પોઈન્ટના 50 શેર છે મારી પાસે. તો હવે એ 3માં અમે લોંગ ટર્મના ઇન્વેસ્ટર છું, તો મારે આ શેર માટે શું કરવું જોઈએ?
डेफिनेटली आपना सवाल जवाब आप मेड़ी लीए देवर्ष सौथी पेला हेपीएस्ट बाइंड्स 345 खरीदी कैप्लिन पॉइंट 539 ऑफल इंडिया है 3850 रूपया भावे त्रय में लॉन्ग टर्म इन्वेस्टर है देवर्ष राइट हवे त्रय कंपनी मार कवरेज में नहीं एट्ले हूं एना पर कई लांबो ओपिनियन नहीं आपी सकू एक एफएल इंडिया पर अमे पहला रिपोर्ट इश्यू करेलो डिजिटल मार्केटिंग कंपनी है आगे जता जेम आपने ख्याल आए कि जेम जेम भविष्य में डिजिटल एज अ मीडियम सारू एवं प्रचलन में आ रू है कारण एफएल जीवी कंपनीओ ने फायदो थी रो वेल्युएशन की दृष्टि जुए तो जो नीचे आईपीओ लेवल थी लगभग ऑलरेडी खासो एवं वधी चुको है रिसेंटली सारी एवं राइज आई है एट मने लगे कि थोड़ू साचवी देव जो मेरी पास एम त्रय कोई शोर्ट टर्म टार्गेट नहीं कारण कि मैं कवरेज है हम देवर्ष शुरुआत में तो आम पर बर्गर कोई ने खावा ना मळ्यो हवे लाइन थोड़ी ओछी थई छे तो अवेलेबल छे अत्यारे बर्गर खावा माटे पण तमारो शुं व्यू बने छे अत्यारना जे लेवल्स छे तेने जोता 160-161 का योग्य तमने लागे छे जे लॉन्ग टर्म इन्वेस्टर्स छे जेमणे पोर्टफोलियो में राखवा होय तेमना माटे એટલે બર્ગર અને બીજા ફાસ્ટફૂડ ટેસ્ટી હોય છે પણ લોંગ ટર્મના હેલ્થ માટે ઘરનું ખાવાનું બનાવેલું સારું એટલે જયારે ઘરનો ભાવ હતો 90 રૂપિયાની આસપાસ 60 રૂપિયાની આસપાસ કદાચ આઈપીઓ આવેલો અને 90 રૂપિયાની આસપાસ એનું લિસ્ટિંગ થયેલું એટલે હજી પણ આ ભાવે મને ખાસો ઓવરવેલ્યુ લાગે છે લોંગ ટર્મમાં જે રીતના ટ્રેન્ડ છે જે રીતે લાઇફસ્ટાઇલમાં ચેન્જ આવી રહ્યા છે એવી રીતે કાઢે છે કે આ જે સેક્ટર છે જે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટનું સેક્ટર છે એમાં આગળ જઈને ઘણો મોટો ગ્રોથ આવશે અને આ બધી કંપનીઓના પણ બહુ એગ્રેસિવ પ્લાન છે એમના સ્ટોર્સને વધારવા માટેના પણ વેલ્યુએશન અત્યારે યુફોરિયામાં ઘણા વધારે વધી ગયા છે જે જ સ્ટોક જ્યારે મેનેજમેન્ટ કંપની 60 રૂપિયામાં વેચે એ જ અઠવાડિયામાં એવું કશું જ ચેન્જ નથી આવતો માત્ર આપણી ગ્રીડ અને આપણી લાલચ છે કે જે આપણને 200 રૂપિયા પણ ખરીદવા માટે ઈચ્છા કરાવે છે એટલે મને લાગે છે કે હજી એકાદ ક્વાર્ટરલી રિઝલ્ટ આવવા દો એમને કંપનીના જે પ્લાન છે એને ફેક્ટિફાય થવા દો પછી આપણે એને રિવ્યુ કરીશું પણ ખાસ એટલા માટે મહત્વપૂર્ણ બને છે કારણ કે અહીંયા ડીલિસ્ટિંગને લઈને પણ ઘણી બધી વાતો ચાલે છે તો એ બધા ફેક્ટરને પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અરુણ શર્મા પૂછી રહ્યા છે હિકાલ માટે કરંટ પ્રાઇસથી તેમને ખરીદી કરવી છે અને લોંગ ટર્મ વ્યૂ સાથે તેમનો સવાલ છે 158 પર હિકાલ ચાલી રહ્યો છે અત્યારે દેવર્ષ તમે ટ્રેક કરો છો એટલે એપીઆઈ અને જે આ ફાર્માસ્યુટિકલ્સમાં સ્પેશિયાલિટી કેમિકલ્સમાં જે કંપનીઓ છે એના માટે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી ઉભી થઈ છે આ સેક્ટરમાં જે કંપનીઓ છે એ અત્યારના જે માર્કેટમાં રેલી આવી એના લીડર્સ છે એટલે સારું એવું કરેક્શન ઉપરથી આવ્યું છે મને લાગે છે કે લગભગ 140ની આસપાસનો સપોર્ટ છે ત્યાં આગળ આવે તો એમને જેની પાસે જૂના શેર હોય તો હોલ્ડ કરવા જોઈએ નવા નીચેના ટેકનિકલ સપોર્ટ આવે ત્યારે એડ કરવા જોઈએ આ જે અત્યારના માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી છે એ એમાંથી એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મને લાગે છે કે આ સ્પેશિયાલિટી કેમિકલ અને એપીઆઈ ક્ષેત્રમાં છે એટલે એમને હું લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપીશ બેક અને જે ફેસબુક પર જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે ઉત્સવ રૂઘાનીનો એલએનટી ફાઇનાન્સ હોલ્ડિંગ લિમિટેડ પર સવાલ પૂછી રહ્યા છે 140 શેર્સ છે 88 રૂપિયા ને 50 પૈસાના ભાવમાં લીધા છે આગળ શું કરવું જોઈએ ટાઈમ ફ્રેમ નથી આપ્યો દેવર્ષ તમે ટ્રેક કરો છો હા એટલે આ કંપની પર અમારે કંપનીના કવરેજ હતું અને અમે એને ઓલરેડી રેકમેન્ડ કરેલો છે અત્યારના પ્રાઇસ છે એ થોડો અમારા ટાર્ગેટ કરતા ઉપર છે પણ મને લાગે છે કે લાંબા ગાળા માટે હજી પણ હોલ્ડ કરવો જોઈએ ઓકે તો લાંબા ગાળા માટે હજુ પણ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે એક સવાલ આવ્યો છે આઈનોક્સ લીઝર માટે જયેશ કોડીનો 50 શેર છે 293 રૂપિયાના ભાવે દરરોજ 6-12 મહિનાનો વ્યૂ તેઓ ધરાવે છે અને આમ પણ હવે આ બધા જે કાઉન્ટર્સ છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અત્યારે પોર્ટફોલિયો બિલ્ડ કરનારાઓ માટે આઈનોક્સ કેવો રહેશે દિવસ
એટલે જે આ એક્ઝિબિશન ક્ષેત્ર છે એમાં ડિસ્ટ્રપ્શન આવી રહ્યું છે. મને લાગે છે કે હવે આ કંપનીએ પોતાના બિઝનેસ મોડલને ફરીથી વિચારવું પડશે, કારણ કે જે રીતે ઓનલાઈન જે પ્લેટફોર્મ્સ છે એને જે રીતે લોકોને આદત પડી રહી છે એ રીતે લાગે છે કે આગળ જતા આનું જે બિઝનેસનું પોટેન્શિયલ હતું એમાં બહુ મોટો ઘટાડો આવી ચુક્યો છે. અને આગળ જતા મને લાગે છે કે જે હેબિટ છે એને પાછી લાવતા વાર લાગશે. એટલે મને લાગે છે કે હજી પણ રાહ જોવી જોઈએ કઈ રીતે આખી પરિસ્થિતિ પ્લે આઉટ થાય છે, એનું રાહ જોયા પછી જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. એમની પાસે ઇન્વેસ્ટેડ હોય તો મને લાગે છે કે નવું એક્સપોઝર ના વધારવું જોઈએ આ ક્ષેત્રમાં. અને કઈ રીતે કોવિડની સિચ્યુએશન કંટ્રોલમાં આવે છે અને કઈ રીતે પાછું આ સિનેમા એક્ઝિબિશન અને આઉટસાઇડ ટ્રાવેલ લેજર કઈ રીતે ચાલુ થાય છે, કઈ રીતની ગતિ પકડે છે એ પ્રમાણે જાણ્યા પછી જ એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. છે, પ્લસ આ કાઉન્ટર પણ બહુ લિક્વિડ છે. અને બીજું કે અહીંયા ખાસ માર્કેટ કેપ તમે જોવા જાઓ તો આ કંપનીની માર્કેટ કેપ જે છે તે 3 આંકડાઓમાં પણ માંડ માંડ પહોંચે છે. તો આવી કંપનીઓથી દૂર જ રહેવાની સલાહ અમે તમને ખાસ આપીશું. સમજી ગયો છે, રજા લેવાનો 2 વર્ષ જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. હા, આજે આપણે શો દરમિયાન ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એમાં મારા ક્લાયન્ટ્સ અમારા ફ્રેન્ડ રિલેટિવની પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનું પગલું લે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો આપ પણ આપના સવાલોના જવાબ મેળવવા માટે ફેસબુક પર તથા વોટ્સએપ પર અમને સવાલ પૂછી શકો છો. સાથે સાથે આપનું નામ અને કયા ભાવે ખરીદી કરી છે અને કેટલા સમય માટે ખરીદી કરી છે જરૂરથી લખો, જેથી અમે યોગ્ય જવાબ તમારા સુધી પહોંચાડી શકીએ. અત્યારે બજાર હેલ્પલાઇનમાં હાલ બસ આટલું જ. મને અને પ્રીતિને આપશો રજા. જોતા રહો CNBC બજાર.